Hi, good evening. Today in the clinic we have one couple who was not able to conceive for past 3 years, and they had 3 unsuccessful tried, but with our medicine they were able to conceive, and they have the due date in November. So now we will share the successful testimonial in our local Gujarati language, and the couple will elaborate more in detail. So now I'll start in Gujarati. Haan bolo ben, su taklif hati, kyare thayu taklif, thodu samjhao so. મારી એક ડોટર છે, 9 યર્સની છે. પછી અમે 2-3 વર્ષથી પ્લાન કરતા હતા સેકન્ડ ચાઇલ્ડ માટે. 9 વર્ષ પહેલાં દીકરી થઈ, પછી છેલ્લા 3 વર્ષથી તમે ટ્રાય કરો છો? હા, ઓકે. ટ્રાય કરતા હતા પણ અનફોર્ચ્યુનેટલી નથી ન રહ્યું. ઓકે. પ્રેગ્નન્સી એકવાર રહ્યું હતું પણ એમાં શું થયું કે જેસ્ટેશનલ સેગ નાનું હતું તો જાતે જ અબોર્શન થઈ ગયું. અને સેકન્ડ વાર પછી એકાદ વર્ષ પછી ફરીથી રહ્યું પણ ત્યારે હાર્ટબીટ જ ડેવલપ ન થયા. બરાબર. તો એ બી જાતે જ થઈ ગયું. બરાબર. પછી અમે બહુ બધી દવાઓ કરી. તેમાં ગાયનેક પાસે બી ગયા હશો? હા, ગાયનેક પાસે. તમને શું સલાહ આપી તમને? એટલે આમ રિપોર્ટ્સ તો બધું નોર્મલ જ બતાવતું. અચ્છા, પેથોલોજીકલી કોઈ તકલીફ નથી? હા, કોઈ તકલીફ બંને ને હસબન્ડ વાઈફ બંને ને? ના, એવું કઈ. અમે બંને બધું નોર્મલ આવતું, ટેસ્ટ ને બધું જ કરાયું હતું. ઓકે. પણ જે ફર્સ્ટ ટાઈમ મિસકેરેજ હતો એમાં રુબેલા નું ડિટેક્ટ થયું હતું. ઓકે. તો પછી એનું વેક્સિન લીધું અમે. બરાબર. પછી બધું ઓલમોસ્ટ રિપોર્ટ્સ નોર્મલ જ હતા. બરાબર. બધું બોડી ચેકઅપ કરાવ્યું પણ નોર્મલ જ થતું હતું. રાઈટ. પણ પછી ગૂગલ થ્રુ પનેરી સાહેબ નું મળ્યું કોન્ટેક્ટ, તો અમે અહીંયા આવ્યા. અને પછી જે આ બોડી પ્રકૃતિ હોય એ પ્રમાણે પિત્ત પ્રકૃતિ છે એવું એમને કીધું. કે ક્યારથી દવા ચાલુ કરી તમે? અમે બસ ડિસેમ્બરથી ચાલુ કર્યું. બરાબર. અને આપણે ક્યારે રહી ગયું? આપણે પ્રેગ્નન્સી ક્યારે? 2-3 મહિનામાં જ કન્સીવ થઈ ગયું. બરાબર. પછી તમે રેગ્યુલરલી દવા ચાલુ છે અત્યારે? બસ એમનો જે પ્રમાણે જે પાવડર હોય છે કે ફાકી હોય, પછી એમનું ઘી પીવું છું, આથાવાળી વસ્તુઓ નહી, મેદા નહી, અને વાયડા શાકભાજી ક્યારે નહી ખાવાના, તીખું તળેલું બધું તળેલું. બરાબર. એ બધી વસ્તુમાં બહુ વ્યવસ્થિત ફોલો કર્યું તમે? ફોલો કર્યું. નવેમ્બરમાં. So hopefully we wish them best of luck for the baby and the good health for the mother and baby, and we'll update more once she delivered the baby and everything is normal. Thank you so much. Thank you.